જંગલ માં છોડીએ એની જગ્યા જગ્યા ખાલી થાય માનવી લખી આપું છું કે મટણા ગામ ની સીમ માં બનેલ માનવ મૃત્યુ ના બનાવ અંગે સદર વિસ્તાર માં રહેલ દીપડો માનવ ભક્ષી ને પકડ્યા બાદ પાંજરા ઉઠાવશો તથા સ્થળ ઉપર જંગલ ખાતે નો સ્ટાફ હાજર રહેશે. અમારા ગામમાં જે પાંચ દીપડા પકડવામાં આવે ને એ છેલ્લે નક્કી કરવામાં આવ્યું હતું ફોરેસ્ટર ખાતા આવે કે આ માનવ ભક્ષી છે. છોડવામાં નહીં આવે એવું મારી જવાબદારી. તમારે ગમે ત્યાં તમારે ડેટા રિપોર્ટ તમારે ત્યાં ઉપર તમારે માગી લેવાનો. તમારે કે ભાઈ રિપોર્ટ આપો, તમને રિપોર્ટ આપે ને બધા જોઈ લેવાનું. નાગજીભાઈ બિજલભાઈ જાદવ, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. ભાઈ મારા ભત્રીજાનો છોકરો છે. અમે બધા વેળું પાણી કરવા બેઠા હતા 8:30 ના આસપાસ. છોકરો અહીંયા ઘરમાં બાજુમાં ઊભો હતો એટલે બાયુ કંઈક બારોબાર ભણાતો ત્રીજું ને છોકરો બાયુ તરફ જોયું કે અહીંયા બાર દરવાજાની આસપાસ હતો. એવો ઓચિંતાનો પાછળનો દરવાજેથી આવીને એટેક કરી લીધો. દીપડો ઉપાડી ગયો એટલે બાયુ રેડે રેડ પાડ્યું એટલે અમે બાજુ હતા દોડીને ગયા. અમારા ત્યાં નજરે છેડ્યો નહીં પણ લોહી ના નિશાન હતા. ત્યાં સુધી ગયા તો પણ બીકમાં ને બીકમાં અંધારા અંધારા વાડમાં ઘૂસી ગયો. દીપડો તો આજ માનો ને કે આજ 2 વર્ષ પહેલાં તો અહીંયાથી એક દીપડાને પગ લઈ ગયા હતા. પછી આગળ જઈને છોડી પણ નાખ્યો આ લોકો લઉં ને. એ 4% જ હોય તો આ માનવ ભક્ષી થઈને બીજી વાર એટેક કર્યો. બીજું વર્ષ હાલે અમારી બાજુમાંથી 4 છોકરાને ઉપાડી ગયો એમને. તો આ તંત્ર કોઈ આની ધ્યાન જ નથી દેતું તો અમારે શું કરવાનું છે? અમે માગણી કરી કે હવે અમારો છોકરો આજ ઉપાડી લીધો, કાલ પછી પાછો અમારા બાજુમાં બીજી કોઈ વાડીમાં ભાઈ એટેક કરતા પાંજરા મૂકવાને તાબડતો બાને ઉપાડો અને આ દીપડાને પકડો. એ અમારી પૂરેપૂરી માગણી છે. બરાબર. મારું નામ ખીમાનંદભાઈ દેવસીભાઈ પંપાણિયા, ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વેરાવળ, નોર્મલ રેન્જ વેરાવળ. સર, કોણ છે આ બાળક? કેટલા વર્ષનો છે? કઈ ગામની ઘટના છે? આ વેરાવળ રેન્જ હેઠળના સુત્રાપાડા રાઉન્ડનું મટાણા ગામ આવેલું છે. મટાણા ગામની અંદર માનવિક્રસિંહ રમેશભાઈ જાદવ કરીને જે બાળક હતું એની ઉંમર 2 વર્ષની આસપાસ છે અને એ રમેશભાઈ રામભાઈ જાદવના પુત્ર થાય છે. અને એ સાંજે 8:30-9 વચ્ચે પોતાના ઘરના ઉંબરા પાસે રમી રહેલા હતા અને એ સમયગાળા દરમિયાન આજુબાજુના વિસ્તારમાંથી દીપડો ચડી આવેલ. જે લોકો ઘરના નજરે જોયેલા છે એનું કહેવાનું છે કે દીપડો ચડી આવેલ અને એ દીપડો બાળકને ઢસડી અને આશરે 500 મીટર દૂર શેરડીના ખેતરની નજીક ત્યાં લઈ ગયેલ અને ત્યાં જ એમનું મૃત્યુ નિપજેલ છે. સર, એવું સાંભળ્યું છે કે 3-4 દીપડા છે અત્યારે. કઈ પ્રકારની ગામ લોકોએ માહિતી આપી છે? વન વિભાગ હવે પછી શું એક્શન લેવા? ગામ લોકોનું એવું કહેવાનું છે કે આ નજીકમાં ઓછામાં ઓછા 3-4 દીપડા છે એવું અમને જણાવેલું છે અને ઓલરેડી એમણે કીધું છે કે ભાઈ આ દીપડાને અહીંથી વહેલી તકે પકડવામાં આવે. અમારી પ્રાયોરિટી ધોરણે એ જ અમારું કાર્યવાહી અત્યારે ચાલુ છે. અમે બહારથી અત્યારે પાંજરા મગાવી લઈએ છીએ અને એ અત્યારે પહોંચવામાં છે. પાંજરા અમે તાત્કાલિક લગાડી અને એ દીપડાને પકડ્યા બાદ જ અમે ત્યાંથી નીકળવાના છીએ. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના સરકારી હોસ્પિટલે છે અમે અત્યારે. અને અત્યારે અહીંયા પર મટાણા ગામના અમુક લોકો એ સિવાય ફોરેસ્ટની કાર છે અને સુત્રાપાડા પોલીસ અહીંયા પર પહોંચી છે. મામલો છે, મટાણા ગામે રમેશભાઈ રામભાઈ નામના વ્યક્તિ છે જે વાડી વિસ્તારમાં રહે છે અને તેનો એક 2 વર્ષનો નાનો બાળક છે અને દીપડાએ અત્યારે તેના ઘરની ઓસરીમાં રમતો હતો ત્યાંથી ખેંચીને દૂર વાડ સુધી લઈ ગયો. શોધખોળ હાથ ધરી હતી. આખું ગામ અત્યારે અહીંયા એકઠું થયું હતું. શોધખોળ કરવામાં આવી અને આ શેરડીના વાડની અંદરથી આ જે નાનું બાળક છે તેનું શરીર તો મળી આવ્યું છે પરંતુ તેનો જીવ નહોતો. બાળકને અત્યારે પીએમમાં અહીંયા પર લાવ્યું છે. વન વિભાગ અહીંયા પર પહોંચ્યું છે પરંતુ સવાલ એ છે કે છેલ્લા 5-6 મહિનાની અંદર ઘાટવડની અંદર 4-5 મહિલાઓને ફાડી ખાધી છે. આ સિવાય હમણાં જામવાડા નજીકનું કંસારિયા ગામ છે ત્યાં મહિલાનું મોત થયું છે અને હવે મટાણા ગામમાં દીપડાએ વધુ એક બાળકનું